गीर सोमनाथ वेरावल नगरपालिका प्रमुख श्री पीयूष भाई फोफंडी शहरवासी तथा वेपारी ने प्लास्टिक वापरवा अपील करवामां आवी छे। स्टोरी बाय चेतन चौहान, मा न्यूज लाइव, गीर सोमनाथ, गुजरात। स्टार्ट। हूँ अनीश राज, गीर सोमनाथ जिल्लाना वेरावळथी वेपारी एसोसिएशन तरफ थी। हाल तो सरकार तरफ थी 1 जुलाई थी जे सिंगल यूज प्लास्टिक छे तेना उपर बेन लगाड़वामां आवी छे। ए अमे सरनीय रीते कार्यवाही करीए छीए कि सरकारे आ जे स्टेप छे ए वेलो लेवो जोईए, कारण के हाल में जो पर्यावरण की परिस्थिति ने ध्यान में राखी सरकारे अमने लीधो जो निर्णय लीधो है, जेने वेरावल नगरपालिकाना प्रमुख पीयूष भाई फोफंडी तथा चीफ ऑफिसर चेतन भाई डूडिया द्वारा पण वेरावल की जनता और वेपारी ने विनंती करवामां आवी छे कि सींगल यूज प्लास्टिक के जे चालू जबला है कि जे खरेखर नुकसानकारक है एने हवे बंद करवाना है और ये बंद थई गया है, ये बहुत सारी बात है। अमे पण वेपारी ते कार्यवाही ने समर्थन आपीए छीए અને અમારા વેપારી તરફથી હાલમાં અમે જે પણ અમારી પાસે સ્ટોક છે તેનો નાશ કરીને નગરપાલિકામાં જમા કરાવી દીધેલ છે। હોલસેલવાળા જે પણ પ્લાસ્ટિકવાળા છે એ લોકોએ પણ હવે જબલા નહીં વેચે અને થર્મોકોલની આઇટમો કે જે પ્લાસ્ટિકની જેની ઉપર 7 આઇટમ છે જેને સરકારે બેન લગાડવાનો છે કે એવી કોઈ પણ આઇટમ હોલસેલમાં પણ હવે નહીં મળે, જે આવનારા સમયમાં વેપારીઓ તથા શહેર માટે અને પર્યાવરણ માટે પણ એ સારી વાત છે। અમે વેપારી એસોસિએશન વતી વેરાવળની શહેર જનતાને એવું નિવેદન કરીએ છીએ કે આપ જ્યારે પણ વેરાવળમાં ખરીદી કરવા નીકળો બજારમાં, ત્યારે આપના ઘરેથી કોઈ પણ એક સારી થેલી અથવા બેગ આપ સાથે લઈને નીકળો, જેથી કરીને આપણે જે ચાલુ જબલા છે કે જેના હિસાબે આપણે ચાલુ જબલાનો સિંગલ યુઝ હોય જેનો આપણે એકવાર ઉપયોગ કરી અને એને આપણે પછી નાશ કરીએ ફેંકી દઈએ છીએ, જે ગટરમાં જાય છે જેના હિસાબે ગટર પણ જામ થાય છે। બીજી વાત કે એમાં આપણે ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, એમાં ખાદ્ય પદાર્થ હોવાથી ગૌવંશ છે એને આરોગ્ય છે અને ગૌવંશના એમાં પેટમાં એ જામ થવાથી ગૌવંશના અનેક એટલે આપણે સૌએ હવે બજારમાં નીકળીએ ત્યારે પ્લાસ્ટિકની બેગ ચાલુ જબલાની બદલે સારી બેગ અથવા કાપડની બેગ અથવા થેલો લઈને નીકળીએ તેવી સર્વે વેપારી વતી હું આપ સર્વેને હવે જો કોઈ એવી રીતના નહીં નીકળે તો નગરપાલિકા એનો આગ્રો દંડ લેશે તેવી પણ સૂચના નગરપાલિકાના પ્રમુખ દ્વારા જાહેર થયેલ છે, તો એના હિતાર્થે આપણે સૌએ એમાં સહકાર આપવો જોઈએ તેવી હું એક વેપારી તરીકે સર્વેને વિનંતી કરું છું। નામ અને પરિચય જણાવશો? મારું નામ શૈલેષ અને મારી ભજીનું નામ છે મોહનલાલ દેવચંદન કંપની। આજે જે પ્લાસ્ટિક જે પ્રતિબંધ છે, પ્લાસ્ટિકનો આજે નાશ કરવા અને લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તે બાબતે આપનું શું કહેવું છે? ના, બહુ જ સારી વાત છે અને આ બંધ થવો જ જોઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ, અને ખાસ કરીને આનું પ્રોડક્શન છે ત્યાંથી બંધ થાય તો શું છે માર્કેટમાં વસ્તુ મળતી જ બંધ થઈ જાય, એ ખાસ જરૂરી છે। અમૃતલાલ કે આહુજા સુભાષોના વેપારી આલમમાંથી આવું છું। આ નગરપાલિકાએ જે ગુજરાત સરકારે જે પ્લાસ્ટિક ઉપર જે બેન કર્યું છે એ બહુ સારું કર્યું છે, જેના હિસાબે આપણે પર્યાવરણને મોટો ફાયદો થશે અને બહુ સારું થશે। આ જે પ્લાસ્ટિક જે છે મૂંગા ઢોરના પેટમાં જાય છે એને કેટલી તકલીફ થાય છે, એના હિસાબે આજે બહુ સારો પગલો ભર્યું છે અને હું એને સમર્થન કરું છું અને આવતા દિવસોમાં આના ઉપર નગરપાલિકાએ કડક કાયદો વાપરે એની પણ હું નોંધ આપું। જય સોમનાથ। વેરાવળ ભેડિયા પ્રભાસ પાટણ સોમનાથ વિસ્તારમાં વસતા તમામ નગરજનો, દુકાનદારો અને પ્લાસ્ટિકની ચમચી ગ્લાસ વેચનારો તમામને વિનંતી કે 1 જુલાઈથી પ્લાસ્ટિકની 75 માઇક્રોનથી નીચેના તમામ વસ્તુઓ ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે। 2 દિવસથી નગરપાલિકાની અમારી ટીમ હોલસેલના વેપારીઓને ત્યાંથી આવી બધી આઇટમો, પ્લાસ્ટિકના ગ્લાસ છે, પ્લાસ્ટિકની ચાની કીટલીની કપ છે, પ્લાસ્ટિકની થેલી છે, આવી થર્મોકોલની ડીશ છે અને પ્લાસ્ટિકના 75 માઇક્રોનની નીચે તમામ વસ્તુઓ નગરપાલિકા જપ્તે કરે છે। આવી વસ્તુઓ તમામ દુકાનદારો ન વાપરે, તમામ નગરજનોને પણ વિનંતી કે આવી કોઈ પણ પ્લાસ્ટિકની ચીજો ન ખરીદે અને વેપારીઓ પણ આપતા હોય તો એ ન લે। પર્યાવરણની જવાબદારી આપણા સૌની છે, મા ભારતીના પેટાળમાં આપણે આ પ્લાસ્ટિક થકી એનું આવરણ આપણે બગાડીએ છીએ। કોઈ પણ એક પ્લાસ્ટિકની આવી પ્લાસ્ટિકની થેલીને જમીન સાથે મળવામાં, ધૂળ થવામાં 300 વર્ષ લાગે છે, તો
આ આપણી ધરતીને આપણે ન બગાડીએ, પર્યાવરણની આપણે જાળવણી કરીએ, તો આપ સર્વેને વિનંતી કે આવા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીએ. જે વેપારી મિત્રો આ પ્લાસ્ટિક વેચે છે એ લોકોને વિનંતી કે તાત્કાલિક અસરથી આવું પ્લાસ્ટિકના વેચાણ ઉપર પ્રતિબંધ લાવે, નહીંતર નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આવું પ્લાસ્ટિક કે આવું થર્મોકોલનું વેચાણ જો કરવામાં આવશે અને ફરીથી જો તો વેચાણ કરશે તો એના ઉપર ગુમાસ્તાનો લાયસન્સ રદ પણ કરવાની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. ફરીથી વેરાવળ પાટણ સોમનાથના વસતા તમામ નગરજનોને વિનંતી કે પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ છે અને એને ન વાપરીએ, બિલકુલ ન વાપરીએ અને પર્યાવરણની જાળવણી કરીએ. જય સોમનાથ.